ભરૂચમાં 8મી વિયર કમ કોઝવેની ભૂમિપૂજન માટે પધારનાર મોદીની જાહેર સભા માટે ઉભા ભાગને જમીન દોસ્ત કરતા આજે કોંગ્રેસીઓએ અધિકારીઓને ગુલાબ આપ્યા હતા. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચમાં 8મીએ પધારનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે જે કૃષિ ખેતર ખાતે જાહેર સભા માટે ખેતીનો હજારો લાખો રૂપિયાના પાકનો નાશ કરતા તંત્રની કામગીરી બિરદાવવા માટે કોંગ્રેસી કાર્યકરો અગ્રણીઓએ અધિકારીઓને ગુલાબ ફૂલ આપવાનું પહોંચ્યા હતા, જ્યાં કાર્યકારી પ્રમુખ હેમેન્દ્ર કોઠીવાલા અને ડીવાયએસપી એનડી ચૌહાણ વચ્ચે ભારે તૂતુ મેમે સર્જાયું હતું. જ્યારે કિસાનોને તો પાયમાલ કરતી સરકાર સામે કોંગ્રેસીઓએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. 8મી તારીખે હિન્દુસ્તાનના વડાપ્રધાન ભરૂચ ખાતે આવતા હોય વિયરકમ કોઝવેના ઉદ્ઘાટન બાબતે ત્યારે એનું સભાના સ્તરમાં રૂપાંતર અમારી યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી ખાતે કપાસનું જે વાવેતર કરેલું નવો કપાસનું બીજ કઈ રીતે થાય નવી ટેકનોલોજી પ્રમાણે અહીંયા જે કૃષિ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એના દ્વારા સંશોધન દ્વારા સમગ્ર ગુજરાતમાં બે જ યુનિવર્સિટી એવી છે કે જે સંશોધન કરી શકે કપાસમાં. ભરૂચ જિલ્લો કપાસનો હબ છે ત્યારે આ કપાસ જે ઉભેલો હતો હવે કપાસમાંથી રૂમાં રૂપાંતર થઈ અને એને લણવાનું હતું તે ટાઈમે આજે સરકારી તંત્ર દ્વારા વડાપ્રધાનના આગમનમાં સમગ્ર કપાસનું ખેતરના નાશ કરી દેવામાં આવેલો છે. બહુ દુઃખદ બાબત છે. ગઈકાલે વિદ્યાર્થીઓ પોતાની વીતી કીધી કે કાદવમાં જઈ અમે આટલી ગરમીમાં એનું સંશોધન કરીને એનું બીજનું ઉત્પાદન કરેલું છે ત્યારે એનો નાશ થયો. એક વિદ્યાર્થીની કાલે રડી દીધું. સોશિયલ મીડિયામાં બધું ચાલી રહેલું છે. બહુ દુઃખદ બાબત છે. જ્યારે આજે અહિંસાનો દિવસ હોય અમે અત્યારે જે સભા સ્થળ છે ત્યાં આવી અને ગુલાબની કડી અહિંસા દિવસે એ રીતે અહીં આપવા માગતા હતા. ત્યારે આજે એક બીજો ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે. ભૂતપૂર્વ વડાપ્રધાને એક સૂત્ર આપેલું હતું, જય જવાન જય કિસાન. ત્યારે મને શરમથી આજે ઝૂકતા માથું ઝૂકે છે કે મારા વડાપ્રધાને સૂત્ર આપેલું છે, મર કિસાન એવું સૂત્ર આપેલું છે. આજે કૃષિ યુનિવર્સિટીમાં કપાસનો નાશ કરવામાં આવેલો છે. બહુ દુઃખદ બાબત છે. એક વડાપ્રધાન જુઓ જે જય કિસાન જય જવાનનો નારો આપેલો અને આ કૃષિનો જ નાશ કરે છે. ત્યારે આવતીકાલે અમે કલેક્ટરશ્રીને મળવાના છે અને સભા સ્તર બદલવા માટે વિનંતી કરવાના છે.